તો બીજો સિદ્ધાંત આપણે છે જોવો છે, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત. તો બીજો સિદ્ધાંત એસિડનો છે, બ્રોન્સ્ટેડ લોરી. તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત, બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બેઝ સિદ્ધાંતની વાત કરવાની છે. તો એની અંદર આ બે રસાયણશાસ્ત્રી છે, તો એની અંદર જોહનીસ બ્રોન્સ્ટેડ અને અંગ્રેજ રસાયણશાસ્ત્રી છે થોમસ એમ લોરી. તો એ બંને વૈજ્ઞાનિકોએ છે એ શું કર્યું, તો બંને વૈજ્ઞાનિકોએ છે એસિડ અને બેઝની છે એ સામાન્ય રીતે વ્યાખ્યા આપી છે. તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ કોને કહેવાય અને બ્રોન્સ્ટેડ લોરી બેઝ કોને કહેવાય, તો એની વ્યાખ્યા પહેલાં આપણે સમજીએ અને એના ઉદાહરણ સમજીએ. હાલો તો એની વ્યાખ્યા આપણે જોઈએ, બ્રોન્સ્ટેડ લોરી. તો બ્રોન્સ્ટેડ લોરી એસિડની વાત કરવી છે, શેની વાત કરવી છે આપણે, બ્રોન્સ્ટેડ લોરી એસિડ. તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ આપણે સમજવું છે, તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ કોને કહેવાય, તો એની અંદર આ સિદ્ધાંત પ્રમાણે એસિડ એવો પદાર્થ છે જે હાઇડ્રોજન આયન એચ પ્લસ આયનનું દાન કરવા માટે શક્તિમાન છે. તો એની વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો એસિડ એવો પદાર્થ છે, એસિડ એવો પદાર્થ છે, એસિડ એવો પદાર્થ છે કે જે શું કરે છે, તો એસિડ એવો પદાર્થ છે, એસિડ એવો પદાર્થ છે કે જે હાઇડ્રોજન આયન છે, જે હાઇડ્રોજન આયન. તો હાઇડ્રોજન આયન એટલે શું થશે, તો હાઇડ્રોજન આયન એટલે એચ પ્લસનું દાન કરવા, એચ પ્લસનું છે એ શું કરવા, દાન કરવા છે, એ દાન કરવા શક્તિમાન, દાન કરવા છે એ શું હશે, શક્તિમાન એટલે કે દાન કરે છે, એચ પ્લસનું દાન કરવા શક્તિમાન છે. ઓકે, અથવા તો એને ટૂંકમાં કહેવું હોય, ટૂંકમાં કહેવું હોય બ્રોન્સ્ટેડ લોરી એસિડ, શું કહેવાય એને, બ્રોન્સ્ટેડ લોરી એસિડ પ્રોટોન દાતા, બ્રોન્સ્ટેડ લોરી એસિડ, બ્રોન્સ્ટેડ લોરી એસિડ કે જે શું છે, કે જે પ્રોટોન દાતા છે, શું છે, પ્રોટોન દાતા, પ્રોટોન દાતા છે. ઓકે, સમજણ પડી ગઈ. તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ છે કે જે શું છે, પ્રોટોન દાતા છે. ઓકે, પહેલા આવજો, હું વ્યાખ્યા બેની લખી નાખું પછી તમને બે ઉદાહરણ સમજાવું એટલે ખ્યાલ આવે કે ભાઈ બ્રોન્સ્ટેડ લોરી બેઝ તો બધાને આવડે. બ્રોન્સ્ટેડ લોરી બેઝની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ બેઝ એવો પદાર્થ છે, બેઝ એવો પદાર્થ છે, બેઝ એવો પદાર્થ છે, બેઝ એવો પદાર્થ છે જે શું કરે છે, તો કે જે શું કરશે, હાઇડ્રોજન આયનનું દાનને સ્વીકારે. તો હાઇડ્રોજન આયન છે, હાઇડ્રોજન આયન એટલે શું થશે, OH નું શું કરે છે, OH છે એ શું કરે છે, સ્વીકારે છે. તો હાઇડ્રોજન આયન છે એ શું, હાઇડ્રોજન આયન, હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન આયન એટલે H પ્લસ આયન. તો હાઇડ્રોજન આયન એટલે એચ પ્લસ આયન છે એ શું કરે છે, સ્વીકારે છે. તો સ્વીકારે છે એટલે એને આપણે શું કહેશું, તો એને શું કહેશું, બ્રોન્સ્ટેડ લોરી બેઝ. અને ટૂંકમાં જો એને કહેવું હોય બ્રોન્સ્ટેડ લોરી બેઝ એટલે એને શું કહેવાય, પ્રોટોન ગ્રાહી. શું શબ્દ, એક જ શબ્દમાં જો એની વ્યાખ્યા આપવી હોય તો એને શું કહેવાય, પ્રોટોન ગ્રાહી. તો પ્રોટોન ગ્રાહીનો મતલબ શું થાય, તો પ્રોટોન ગ્રાહી એટલે શું થશે, તો પ્રોટોન ગ્રાહી એટલે કે પ્રોટોન છે એ શું કરશે, તો પ્રોટોન છે એ શું કરે છે, સ્વીકારે છે. ઓકે, હાલો સમજણ પડી ગઈ બે વ્યાખ્યા. હવે આપણે એની અંદર છે એ શું કીધું હતું, આગળના છે એ આપણે એસિડ બેઝ સિદ્ધાંત, આર્નિયસ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર મેં તમને કીધું હતું, શું કીધું હતું, તો એની અંદર આપણે તો વિદ્યાર્થી મિત્રો એમ કીધું કે ભાઈ NH3, તો NH3 જેવા શું છે, તો NH3 જેવા છે એ બેઝ પદાર્થને સમજાવી શકતો નથી. તો એની મર્યાદા જો અહીંયા દૂર થઈ જશે, NH3 વાયુને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, બધા જ વિદ્યાર્થી મિત્રોનું અહીંયા ધ્યાન, પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે એટલે આપને શું મળે છે, તો આપને શું મળશે, NH4+ એટલે એમોનિયમ આયન કહેવાય, અને પ્લસ OH-. ઓકે, તો આપને શું મળ્યું, તો આપણે એની અંદર હવે વાત કરવી છે H+. જો
એનએચ થ્રી છે, એમોનિયા છે, એમાંથી શું બન્યું? તો એનએચ થ્રીમાંથી બન્યું એનએચ ફોર પ્લસ. તો અહીંયા શું થયું? પ્રોટોનનો ઉમેરો થયો. શું થયું? પ્રોટોન. પ્રોટોન એ એક કહી દો તમને, કે પ્રોટોન શબ્દ આવે તો તમને ખબર હોવી જોઈએ. જો હાઇડ્રોજન, હાઇડ્રોજન છે એટલે તમને ખબર છે કે આનો પરમાણીય ક્રમાંક એક, એટલે એની પાસે એક પ્રોટોન છે અને એની પાસે એક ઇલેક્ટ્રોન છે. પણ તમે આ હાઇડ્રોજન હોય એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે શું બની જાય? એચ પ્લસ અને એક ઇલેક્ટ્રોન. તો હવે તરત જ તમને ખબર પડી ગઈ કે ભાઈ એચ પ્લસ એટલે શું થશે? તો એચ પ્લસને બીજું નામ હાઇડ્રોજન આયનિક કહેવાય, અને બીજું નામ એનું શું કહેવાય? તો બીજું નામ એનું પ્રોટોન પણ કહેવાય. શા માટે? કારણ કે એચ પ્લસ આયન પાસે માત્ર ને માત્ર એક પ્રોટોન જ છે, તો એને તમે પ્રોટોન શબ્દ પણ વાપરી શકાય. તો હવે આપણે એની અંદર ઘણી વખત કહીએ કે ભાઈ અહીંયા એનએચ થ્રી છે, એમાંથી બન્યું અહીંયા એનએચ ફોર પ્લસ, એટલે અહીંયા પ્રોટોન છે એ શું થયું? તો પ્રોટોનનો અહીંયા શું થયો? તો પ્રોટોનનો ઉમેરો થયો. ઓકે, તો પ્રોટોનનો ઉમેરો થયો એટલે એની અંદર શું કર્યું? એને એચ પ્લસ આયન સ્વીકાર્યો. કોને સ્વીકાર્યો? એનએચ થ્રીએ સ્વીકાર્યો. તો એનએચ થ્રીએ એને સ્વીકાર્યો તો એને શું કહેવાય? તો એને બેઝ કહેવાય. આપણે હમણાં જ કીધું ને પ્રોટોન ગ્રાહી પદાર્થ. તો પ્રોટોન ગ્રાહી પદાર્થ એટલે કે પ્રોટોન સ્વીકારે તો એને આપણે શું કહેશું? તો પ્રોટોન સ્વીકારે એને આપણે બેઝ કહેશું. સમજણ પડી ગઈ? હાલો, તો એવી જ રીતે હવે આપણે શું કરવું છે? એચ ટુ ઓ. તો એચ ટુ ઓ છે એમાંથી શું બન્યું વિદ્યાર્થી મિત્રો? તો એચ ટુ ઓમાંથી બન્યું ઓ એચ માઇનસ. શું બન્યું? ઓ એચ માઇનસ. તો એની અંદર શું થશે? તો કે ભાઈ એચ ટુ ઓમાંથી ઓ એચ માઇનસ એટલે પાણીએ શું કર્યું? તો પાણીએ છે એ પ્રોટોન છે એ શું કરે છે? તો પાણી છે એ પ્રોટોન ગુમાવે છે. તો ગુમાવે એટલે કે દાન કરે છે. તો પ્રોટોનનું છે એ દાન થાય તો તરત જ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પ્રોટોન ગુમાવે. તો આપણે એમ કેવું હોય કે ભાઈ આ એચ ટુ ઓ છે તો એ શું છે? તો એચ ટુ ઓ છે એ એસિડ તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે? એસિડ તરીકે. તો એચ ટુ ઓ છે એ એચ ટુ ઓ કોના તરીકે વર્તે છે? એસિડ તરીકે વર્તે છે. ઓકે, બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ. હાલો, હજી આની નાની અંદર હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે ભાઈ આપણે આની અંદર આ ઉદાહરણ લીધું તો આ ઉદાહરણની અંદર આપણે આમ સમજ્યા. હજી એક બીજું ઉદાહરણ મારે લેવું છે એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ હાઇડ્રોક્લોરિક વાયુ છે. કયો વાયુ છે? હાઇડ્રોક્લોરિક વાયુ. એને તમે એચ ટુ ઓ પાણીની અંદર, લિક્વિડની અંદર દ્રાવ્ય કરો છો. શું કરો છો? તમે દ્રાવ્ય કરો છો. તો દ્રાવ્ય કરતાં તમને શું મળશે? તો કે ભાઈ એચ થ્રી ઓ પ્લસ આયન મળશે અને પ્લસ સીએલ માઇનસ મળશે. ઓકે, તો આની અંદર તમને શોધતા આવડી જવું જોઈએ કે ભાઈ જો હાઇડ્રોક્લોરિક એસિડમાંથી શું બન્યું? તો હાઇડ્રોક્લોરિક એસિડમાંથી સીએલ માઇનસ બન્યો. એટલે હાઇડ્રોક્લોરિક એસિડે શું કર્યું? તો કે ભાઈ પ્રોટોન અથવા એચ પ્લસ આયન શું કરે છે? તો કે ભાઈ પ્રોટોન ગુમાવે છે. શું કરે છે? પ્રોટોન ગુમાવે છે. એચ ટુ ઓમાંથી શું બન્યું? તો કે ભાઈ એચ ટુ ઓમાંથી એચ થ્રી ઓ પ્લસ બન્યું. શું બન્યું? એચ થ્રી ઓ પ્લસ. એટલે પાણીએ છે એ શું કર્યું? તો પાણીએ પ્રોટોન સ્વીકારે છે. શું કરે છે? પ્રોટોન મેળવે છે. શું કરે છે? પ્રોટોન મેળવે છે. ઓલો પ્રોટોન ગુમાવે છે. તો પ્રોટોન ગુમાવે છે એટલે તમને ખબર છે પ્રોટોન દાતા એટલે એને શું કહેવાય? એસિડ. તો આપણે હાઇડ્રોક્લોરિક છે એ કોના તરીકે વર્તે? તો હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે વર્તે. અહીંયા એચ ટુ ઓ એ પ્રોટોન સ્વીકાર્યો તો અહીંયા એચ ટુ ઓ છે એ કોના તરીકે વર્તે? તો કે ભાઈ એચ ટુ ઓ બેઝ તરીકે વર્તે છે. તો જો આ ઉદાહરણની ખબર પડી, આગળનું ઉદાહરણ જોયું એમાં પણ ખબર પડી, તો તરત તમને પ્રશ્ન થાય કે સાહેબ તમને કાંઈ ખબર પડે છે કે ભાઈ અહીંયા આ એચ ટુ ઓ છે એ તમે અહીંયા તો એસિડ કીધું આ ઉદાહરણની અંદર, વળી પાછું બીજું ઉદાહરણ આપ્યું તો અહીંયા વળી પાછું એચ ટુ ઓને તમે બેઝ કીધું. મારે એ જ તમને સમજાવવું છે કે ભાઈ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એચ ટુ ઓ છે પાણી છે, તો પાણી કયા બે આયનોનું બનેલું છે? તો કે ભાઈ એચ પ્લસ આયનનું બનેલું છે અને ઓ એચ માઇનસ આયનનું બનેલું છે. તો હવે તરત જ ખ્યાલ આવી ગયો કે ભાઈ જો એચ પ્લસ આયન છે એ કોના માટે જવાબદાર છે? તો તે એસિડિકતા માટે જવાબદાર છે. કોના માટે? એસિડિકતા માટે. અને જ્યારે ઓ એચ માઇનસ આયન છે તો એ કોના માટે? બેઝિકતા માટે જવાબદાર છે. તો પાણી છે એ એસિડ તરીકે વર્તી શકે અને બેઝ તરીકે વર્તી શકે. એની સામે કોણ પ્રક્રિયા કરે છે એના ઉપર આધાર રાખે. તો આપણે એનું પણ ઉદાહરણ સમજાવી દઉં કે ભાઈ એચ ટુ ઓ પાણીના અણુ સાથે એચ ટુ ઓના બીજા પાણીના અણુની પ્રક્રિયા થાય તો આપણે શું મળે? તો આપણે છે એચ થ્રી ઓ પ્લસ.
અને પ્લસ શું મળે OH માઇનસ ઓકે તો જો H2O માંથી એક તો બન્યું H3O પ્લસ અને બીજા H2O માંથી બન્યું OH માઇનસ એટલે અહીંયા શું થયું પ્રોટોન સ્વીકાર્યો તો આ H2O એ પ્રોટોન સ્વીકાર્યો એટલે આ પાણીનો અણુ બેઝ તરીકે અને આણે ગુમાવ્યો પ્રોટોન એટલે આ કોના તરીકે એસિડ તરીકે તો હવે આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ પાણી છે એ કોના તરીકે વર્તે છે તો પાણી છે એસિડ અને એમ બેઝ એમ બંને તરીકે વર્તે છે એટલે પાણીનો ગુણધર્મ છે કેવો છે ઉભયધર્મી ગુણધર્મ ધરાવે છે તો એની અંદર તમને બધાને ખબર હશે કે ભાઈ ડેટકો છે એ શું હોય ઉભય ગુણધર્મી છે ને ઉભયધર્મી તો એ જમીનમાંય રહી શકે અને પાણીમાંય રહી શકે તો એવી રીતે આપણે શું છે પાણી છે એ શું છે તો પાણી છે એ શું છે વિદ્યાર્થી મિત્રો તો પાણી છે એ કોના તરીકે એસિડ અને બેઝ એમ બંને તરીકે છે એ શું કરે છે તો બંને તરીકે છે એ વર્તા બંને તરીકે વર્તે છે તો એને શું કહેવાય પાણીને ઉભયધર્મી ગુણધર્મ ધરાવે છે ઓકે ખ્યાલ આવી ગયો બધાને હવે આપણે આ જ ટોપિકની અંદર સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝની વાત કરવાની છે કોની વાત કરવાની છે સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝની વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ છે એ આપણે સમજીએ તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ કોને કહેવાય તો સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ છે એ તમને આવડી જાય એટલે એમાંથી એક એમસીક્યુ ઘણી વખત છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર JEE અને નીટની અંદર છે એ ઘણી વખત છે એ શું થાય છે તો ઘણી વખત છે એ પૂછાય છે ઓકે હાલો તો આપણે એની વાત કરવી છે આજે તો એની અંદર સંયુગ્મ એસિડ કોને કહેવાય અને સંયુગ્મ બેઝ કોને કહેવાય તો એની અંદર સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝની વાત કરવી છે તો સંયુગ્મ એસિડ અને બેઝની સાદામાં સાદી વ્યાખ્યા તમારે બુકમાં લખવી હોય તો લખી નાખજો અને તમારે તૈયાર કરવી હોય તો પણ કરી નાખજો કે ભાઈ સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ કોને કહેવાય તો એની અંદર જો બેઝ હોય એનો સંયુગ્મ એસિડ હોય શું હોય સંયુગ્મ એસિડ અને એસિડ હોય તો એનો શું હોય તો એનો સંયુગ્મ બેઝ હોય તો એના ઉપરથી આપણે જો વ્યાખ્યા આપી હોય તો શું કહી શકાય કે ભાઈ એની અંદર ખાસ સંયુગ્મ એસિડને ટૂંકમાં એક જ લીટીની અંદર બે વ્યાખ્યા આવડી જાય અને એ આપને આવડશે એટલે કોઈ પણ તમને એસિડ અથવા બેઝ આપશે એનો સંયુગ્મ એસિડ લખવાનો કહે તો ભલે અને એનો સંયુગ્મ બેઝ લખવાનો કહે તો ભલે તમને આવડવો જોઈએ તમને ટેક્સ્ટ બુકમાંથી તમે વાંચશો એટલે તમને છે એ કાંઈ ખબર પડશે નહીં પણ હું અહીંયા એક જ લીટીની અંદર તમને સમજાવી દઉં ને એના ઉપરથી એના ઉદાહરણ સમજાવી દઉં એટલે તમને 100% આવડી જશે ઓકે સંયુગ્મ એસિડને જો આટલું જ યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે સંયુગ્મ એસિડને વધારાનું શું કહું છું વધારાનું એક એસિડને વધારાનું એક શું હોય પ્રોટોન હોય છે શું હોય છે પ્રોટોન હોય છે ઓકે હાલો તો એની અંદર સંયુગ્મ એસિડને વધારાનો એક પ્રોટોન હોય છે બેઝને શું હશે તો સંયુગ્મ બેઝને એક પ્રોટોન કેવો હશે તો એક પ્રોટોન ઓછો હોય છે ઓકે બસ આ બે જ લીટી સમજવાની છે એટલે કોઈ પણ એમસીક્યુ આપે કોઈ પણ છે એ કોયડો આપે તો તરત જ આપને આવડી જાય પહેલાં હું તમને છે એ ઉદાહરણ સમજાવી દઉં અને ઉદાહરણ ઉપરથી પછી એના કોયડાઓ કરીએ હાલો પહેલું રિએક્શન આપણે ભણ્યા હતા ને NH3G સાથે આપણે H2Oની પ્રક્રિયા કરતા હતા આપણે શું મળતું હતું કે ભાઈ NH4 પ્લસ અને શું મળતું હતું OH માઇનસ હવે જુઓ NH3 ખાસ ધ્યાન બધા જ વિદ્યાર્થી મિત્રો NH3માંથી શું બન્યું NH4 પ્લસ ઓકે અને અહીંયા H2Oમાંથી શું બન્યું OH માઇનસ એટલે તરત જ તમને આવડી ગયું કે ભાઈ NH3માંથી NH4 પ્લસ પ્રોટોન સ્વીકાર્યો એટલે ભાઈ NH3ને શું કહેવાય બેઝ અહીંયા H2Oમાંથી OH માઇનસ બન્યું પ્રોટોનનું દાન કર્યું એટલે H પ્લસનું એટલે આને આપણે કીધું એસિડ હવે જો ઉપરની વ્યાખ્યા જોઉં સંયુગ્મ એસિડને વધારાનો એક પ્રોટોન હોય તો અહીંયા NH3 છે એ બેઝ છે અને અહીંયા NH4 પ્લસ એટલે આની અંદર શું થયું વધારાનો એક પ્રોટોન થયો ને
તો આ NH4 પ્લસ ને આપણે કેવું હોય તો શું કહેવાય? તો NH4 પ્લસ ને છે આપણે કેવું હોય તો સંયુગ્મ એસિડ. અને એક વસ્તુ પણ હંમેશા યાદ રાખવાની કે ભાઈ બેઝ ને સંયુગ્મ એસિડ હોય અને એસિડ ને સંયુગ્મ બેઝ હોય. બીજી વ્યાખ્યા જો H2O માંથી શું બન્યું? OH માઇનસ. તો સંયુગ્મ બેઝ હોય તો સંયુગ્મ બેઝ ને એક પ્રોટોન છે કેવો હોય? ઓછો હોય. તો અહીંયા જો H2O માંથી OH બન્યું એટલે અહીં એક પ્રોટોન એટલે H પ્લસ આયન ઓછો છે. તો આને શું કહેવાય? સંયુગ્મ બેઝ. ઓકે, આવડે બધા વિદ્યાર્થી મિત્રોને. હાલો હજી એક ઉદાહરણ આપણે હાઇડ્રોક્લોરિક વાળું જોયું તો એ પણ ઉદાહરણ સમજાવી દઉં તમને. હાઇડ્રોક્લોરિક વાયુ સાથે કોની પ્રક્રિયા કરો? H2Oની પ્રક્રિયા કરો. તો H2Oની પ્રક્રિયા કરશો એટલે શું મળશે આપને? તો કે ભાઈ H3O પ્લસ મળશે અને Cl માઇનસ મળશે. ઓકે, હાલો હાઇડ્રોક્લોરિક એસિડ તો તમને બધાને ખબર છે HCl માંથી બન્યું Cl માઇનસ અને H2O માંથી બન્યું H3O પ્લસ. તો અહીંયા તમને ખબર પડી પ્રોટોન ગુમાયો, પ્રોટોન ગુમાયો એટલે આપણે એને શું કહીએ? એસિડ. અને અહીંયા આપણે ખબર છે H2O માંથી H3O પ્લસ એટલે આપણે એને શું કહીશું? બેઝ. હવે જો અહીંયા હાઇડ્રોક્લોરિકમાંથી શું બન્યું? તો Cl માઇનસ એટલે અહીં એક ઓછો પ્રોટોન થયો ને. તો એક ઓછો પ્રોટોન હોય તો એને શું કહેવાય? સંયુગ્મ બેઝ. એટલે Cl માઇનસ છે એને શું કહેવાય? સંયુગ્મ બેઝ. શું કહેવાય એને? સંયુગ્મ બેઝ. ઓકે, અને જ્યારે H3O પ્લસ છે એને શું કહેવાય? તો H3O પ્લસ ને છે એ શું કહેવાય? સંયુગ્મ એસિડ. સંયુગ્મ એસિડ. ઓકે, આવડે બધાને. હાલો હવે એના ઉપરથી આપને ત્રણ કોયડા આપ્યા છે તો એ ત્રણે ત્રણ કોયડાઓ આપને બધાને આવડે. તો આ એક જ વ્યાખ્યા તમારે સમજવાની છે, બાકી તમને એની અંદર વાંચશો તો કાંઈ તમને ખબર નહીં પડે. એટલે તમને ત્યાં ટેક્સ્ટબુકમાં લખવું હોય તો આ બે શબ્દ લખી નાખજો કે ભાઈ સંયુગ્મ એસિડને વધારાનો એક પ્રોટોન હોય છે, સંયુગ્મ બેઝને એક ઓછો પ્રોટોન હોય છે. ઓકે, હવે કોઈપણ કોયડાઓ અથવા કોઈપણ MCQ તમને આપે તો તમને બધાને છે એ શું થશે? આવડશે. હાલો કોયડાઓ જોઈ લઈએ. નીચેના બ્રોન્સ્ટેડ એસિડ આપ્યા છે એટલે એસિડ આપ્યા છે તો એની અંદર તમને કયા એસિડ આપ્યા છે? તો કોયડો આપણે જોઈએ 7.12. તો કોયડાની અંદર વાત કરીએ 7.12. ઓકે, તો એની અંદર આપણે HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, બીજું ઉદાહરણ આપ્યું છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને HCO3 કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ. ઓકે, તમને કીધું છે આ બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મ બેઝ. સંયુગ્મ બેઝ એટલે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે એની અંદર એક ઓછો પ્રોટોન. તો આનો સંયુગ્મ બેઝ લખવો હોય તો એક ઓછો પ્રોટોન લખવાનો હોય, હાઇડ્રોજન કાઢી નાખવાનો એટલે F માઇનસ થઈ જાય. અહીંયા એક ઓછો પ્રોટોન, બે નહીં કાઢવાનો, એક ઓછો પ્રોટોન લખવાનો એટલે શું થઈ જાય? HSO4 માઇનસ. આવડે બધાને. અને અહીંયા એક પ્રોટોન કાઢી નાખવાનો એટલે શું થઈ જાય? CO3 માઇનસ 2. ઓકે, આવડશે બધાને. તો આ ત્રણેય એસિડ છે એના આ મેં શું લખ્યા? તો આ સંયુગ્મ બેઝ લખ્યા. શું લખ્યા? સંયુગ્મ બેઝ. ઓકે, કમ્પ્લીટ. હાલો ત્યાર પછી આપણે વાત કરીએ કોયડો બ્રોન્સ્ટેડ બેઝ આપ્યા છે તો એના એસિડ લખવાના કીધા છે NH2 માઇનસ. બીજું શું આપ્યું છે? NH3. તો NH3 અને બીજું આપ્યું છે એસિટેટ આયન HCOO માઇનસ. તો હવે આ તમને શું આપ્યા છે? બ્રોન્સ્ટેડ બેઝ એના એસિડ લખવાના છે. એસિડ લખો સંયુગ્મ એસિડ, તો સંયુગ્મ એસિડ લખશો એટલે શું થશે? તો સંયુગ્મ એસિડ લખવા હોય તો એના શું થાય? વધારાનો એક પ્રોટોન. તો વધારાનો તમારે એક પ્રોટોન શું કરવાનો છે? ઉમેરવાનો છે. તો NH2માં એક પ્રોટોન ઉમેરી દો એટલે NH3 થઈ ગયો એટલે આ એનો શું થયો? સંયુગ્મ એસિડ. NH3 છે તો એમાં હજી એક પ્રોટોન ઉમેરો એટલે હમણાં જ આપણે જોયું NH4 પ્લસ. ઓકે, અને આની અંદર એક પ્રોટોન ઉમેરી દો એટલે શું થઈ જશે? HCOOH એટલે શું થઈ ગયું? એસિટિક એસિડ. ઓકે, કમ્પ્લીટ, સમજણ પડી ગઈ. હાલો આવડશે. ત્યાર પછીનો કોયડો આપ્યો છે એની અંદર સ્પીસીઝ આપેલી છે તો એની અંદર જો સ્પીસીઝ આપણે લખીએ અને એના તમારે સંયુગ્મ એસિડ લખવાનો છે અને સંયુગ્મ બેઝ લખવાનો છે. તો સ્પીસીઝની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો H2O પછી HCO3, HCO3 માઇનસ પછી HSO4 માઇનસ, HSO4 માઇનસ અને NH3. શું લખીએ? NH3. ઓકે, હાલો હવે આના સંયુગ્મ એસિડ લખવાના છે ને આના સંયુગ્મ બેઝ લખવાના છે તો આનો આપણે સંયુગ્મ એસિડ લખવો છે અને એનો સંયુગ્મ શું લખવો છે? બેઝ લખવો છે. તો વધારાનો પ્રોટોન ને ઓછો પ્રોટોન,
તો એ આપને વ્યાખ્યા આવડતી હોય તરત જ ખબર પડી જાય, એ સંયુગમાં એસિડ એટલે વધારાનો પ્રોટોન અને સંયુગમાં બેઝ એટલે ઓછો પ્રોટોન. તો એચ ટુ ઓનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? એચ થ્રી ઓ પ્લસ. એચ સી ઓ થ્રી નું શું થઈ જાય? એચ ટુ સી ઓ થ્રી. પછી એચ એસ ઓ ફોર નું શું થઈ જાય? એચ ટુ એસ ઓ ફોર. ઓકે, અને એનએચ થ્રી નું વધારાનો એક પ્રોટોન એટલે એનએચ ફોર પ્લસ. આવડે બધાને? આ બધાની અંદર મેં એક એક પ્રોટોન શું કરી દીધા? ઉમેરી દીધા. તો આ સ્પીસીજ છે એનો શું મળ્યો? સંયુગમાં એસિડ. હવે આને છે એક ઓછો પ્રોટોન કરી નાખો. શું કરી નાખો? એક ઓછો પ્રોટોન એટલે એના શું થઈ ગયા? સંયુગમાં બેઝ. ઓકે, આવડશે બધાને? હાલો, તો એચ ટુ ઓમાંથી શું બની જશે? ઓ એચ માઇનસ. એચ સીઓ થ્રી માંથી શું બની જશે? સીઓ થ્રી માઇનસ ટુ. એચ એસઓ ફોર માંથી શું બની જશે? એસઓ ફોર માઇનસ ટુ. અને એનએચ થ્રી માંથી શું બની જશે? તો કે એનએચ ટુ માઇનસ. તો એના શું મળી જાય વિદ્યાર્થી મિત્રો? સંયુગમાં બેઝ. તો એની અંદર આપણે આહર્નિયસ એસિડ બેઝ સિદ્ધાંત અને બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત બે સિદ્ધાંત અને આગળ એક ઉદ્દીપકની અસર, તો ત્રણ આપણે શું ભણ્યા? તો ત્રણ છે એ આપણે મુદ્દાઓ છે, મુદ્દાઓનો અભ્યાસ કર્યો. તો ત્રણે ત્રણ મુદ્દાઓ આપને આવડવા જોઈએ અને એનું હોમવર્ક છે એ મૂકી દઈશ. અને આવતા લેક્ચરની અંદર લ્યુઇસ એસિડ બેઝ સિદ્ધાંત છે એ આપણે આવતા લેક્ચરની અંદર સમજશું અને ત્યાર પછી આગળ જે ટોપિક આવતા હશે આપણા સિલેબસની અંદર એ આપણે આગળ અભ્યાસ છે એ કરીશું. ઓકે.